पाकिस्तान फसायु अमेरिकाए पाकिस्तान पास F-16 नो उपयोग नो मांग्यो हिसाब। विंग कमांडर अभिनंदन पर प्रधानमंत्री नु निवेदन, भारते अभिनंदन नो अर्थ बदली नाख्यो, पहला अभिनंदन नो अर्थ थतो हतो कॉन्ग्रेचुलेशन। F-16 ના ઉપયોગથી પાકિસ્તાન ફસાયું, અમેરિકાએ પાકિસ્તાન પાસે F-16 ના ઉપયોગનો માંગ્યો હિસાબ। વિંગ કમાન્ડર અભિનંદન પર પ્રધાનમંત્રીનું નિવેદન, ભારતે અભિનંદનનો અર્થ જ બદલી નાખ્યો, પહેલા અભિનંદનનો અર્થ થતો હતો કોંગ્રેચ્યુલેશન। ગઈકાલે પાકિસ્તાનથી પરત ફરેલા વિંગ કમાન્ડર અભિનંદનનું આજે કરાશે મેડિકલ ચેકઅપ, આર્મી હોસ્પિટલમાં કરાશે તપાસ। આતંકીઓની મદદ માટે આઈએસઆઈનું ખતરનાક ષડયંત્ર, સેનાના જવાનોના અનાજમાં ઝેર ભેળવવાનો તૈયાર કરાયો પ્લાન, જમ્મુ સ્થિત એજન્ટની આઈએસઆઈ લઈ શકે છે મદદ। વિંગ કમાન્ડર અભિનંદનના આગમનથી દેશમાં ખુશીનો માહોલ, વડોદરામાં 1001 ફૂટના તિરંગા નીકાળવામાં આવી યાત્રા। અરવલ્લીના મોડાસામાં ટેકાના ભાવે ઘઉંનું રજીસ્ટ્રેશન નિરાશાજનક, એક જ દિવસમાં માત્ર એક જ ફોર્મ ભરાયું। ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, માવઠું થવાની શક્યતાને પગલે ખેડૂતો ચિંતિત। અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના તૂટ્યા તાળા, પોલીસે હાથ ધરી તપાસ। નમસ્કાર, સમાચારો સાથે હું છું નુપુર દાણી। સૌથી પહેલા વાત કરીએ વિંગ કમાન્ડર અભિનંદન પર પ્રધાનમંત્રી મોદીનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે। એક કાર્યક્રમમાં બોલતા પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત જે પણ કરશે તેને દુનિયા ધ્યાનથી જોશે। ભારત શબ્દકોશના શબ્દોનો અર્થ બદલી નાખ્યો છે, અગાઉ અભિનંદનનો અર્થ કોંગ્રેચ્યુલેશન થતો હતો પરંતુ હવે તેનો અર્થ બદલાઈ ગયો છે। અમદાવાદમાં ડીઝલ બસના સ્થાને ઈ બસ જૂન મહિનામાં બીઆરટીએસના રૂટ ઉપર દોડતી થશે, 50 જેટલી ઈ બસ દોડતી થશે। એએમટીએસએ પર્યાવરણને ધ્યાનમાં રાખી 150 જેટલી રિક્ષાનું પણ ઉદઘાટન કર્યું, મેયર બીજલબેન પટેલે તેમને ભૂપેન્દ્ર ચુડાસમા પણ હાજરી આપી। ત્યારે નગરી હોસ્પિટલના નવા મકાનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું, તેમજ સ્લડ હાઇઝેશનની પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું। મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત સ્થિર છે, આજે ફરી તેમને મેડિકલ તપાસ કરવામાં આવશે, સમગ્ર દિવસ આરામ કરવાની મુખ્યમંત્રીને સલાહ આપવામાં આવી છે। ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, ત્યારે 12 જિલ્લામાં લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે, ત્યારે આ સમીક્ષા રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર એસ મુરલીકૃષ્ણ કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 4 અને 5 માર્ચના રોજ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે તેમના હસ્તે અનેક લોકાર્પણના કાર્યક્રમો યોજાવાના છે। અમદાવાદમાં સિવિલ કેમ્પસમાં રૂપિયા 450 કરોડના ખર્ચે બની રહેલા અત્યાધુનિક વુમન ચાઇલ્ડ એન્ડ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલની સાથે રૂપિયા 35 કરોડના ખર્ચે બનેલી દેશની સૌ પ્રથમ 8 માળની અત્યાધુનિક સુવિધાઓથી સુસજ્જ ડેન્ટલ વિભાગની નવી બિલ્ડિંગનું પણ લોકાર્પણ કરાશે। ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ જોતા ગુજરાતમાં પણ હાઈ એલર્ટ જાહેર કરાયું છે, ત્યારે પોલીસ એલર્ટના પગલે કેટલી સતર્ક છે તે પરિસ્થિતિનો તાગ મેળવવા મોકડ્રીલ યોજાઈ, શહેરના તમામ પોલીસ સ્ટેશનને કોઈપણ શંકાસ્પદ હિલચાલના મેસેજ આપીને તે સંદિગ્ધ વસ્તુને લોકેટ કરવાનું ટાર્ગેટ આપવામાં આવ્યું છે। આ મેસેજ મળતા શહેર પોલીસના રસ્તા પર આવી અને વાહનોને સતર્કતાથી ચકાસણી હાથ ધરી, અંતે શંકાસ્પદ વાહનોને પકડી લેતા હાશકારો અનુભવ્યો, અંતે પોલીસ વિભાગે આને મોકડ્રીલ જાહેર કરતા સૌએ હાશકારો અનુભવ્યો। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના વિવિધ વિસ્તારમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી, રિયાધાર વિસ્તાર તેમજ ટીપી રોડ સહિતના વિસ્તારોમાં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના આશરે 100 જેટલા ગેરકાયદે બંધાયેલા મકાનોને તોડી પાડવામાં આવ્યા છે, તો આ દબાણ હટાવવાની કામગીરીથી શહેરના દબાણખોરોમાં ફફડાટ વ્યાપ્યો છે।
રાજકોટમાં મહિલા કોન્સ્ટેબલે સામાન્ય બાબતમાં વકીલની ધોલાઈ કરી. રાજકોટના મુંજી બજાર કોર્ટની બહાર મહિલા કોન્સ્ટેબલે વકીલની જાહેરાતમાં ધોલાઈ કરતા લોકોના ટોળે ટોળા ભેગા થયા. અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલામાં મધ્યસ્થ સહકારી બેંકના તાળા તૂટ્યા. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે તપાસ હાથ ધરી. જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પર હુમલો થયાની ફરિયાદ તેમણે પોલીસ સ્ટેશનમાં નોંધાવી. ફારૂક રોલવાલ તથા તેમના સાથીઓએ ગાળાગાળી કરી હોવાના ધારાસભ્યે આક્ષેપ કર્યા. વિદ્યાર્થીને લોહીની ઉલટી થતાં તેની હાલત ગંભીર છે. યોગ્ય ખોરાક નહીં મળતો હોવાનું વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી છે. ત્યારે આ ઘટના ફતેગંજની મેથોડિસ્ટ હોસ્ટેલની છે. વડોદરામાં વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે, જેમાં 11 વર્ષીય વિદ્યાર્થીને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ભરૂચમાં સિવિલ હોસ્પિટલના 15 દર્દીઓને એન્ટીબાયોટિકના ઇન્જેક્શનની આડઅસર થઈ છે. એક સાથે દર્દીઓને ઠંડી ચડી ગઈ. ત્યારબાદ તબીબે તપાસ હાથ ધરી આડઅસર સામાન્ય હોવાનું આરએમઓએ જણાવ્યું. રાજકોટ સહિત રાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત છે, ત્યારે સ્વાઇન ફ્લૂથી વધુ 3ના મોત થયા છે. રાજકોટ જિલ્લાના રાજ સમઢળિયાના 62 વર્ષીય મહિલાનું મોત થયું, જ્યારે 2 માસમાં સ્વાઇન ફ્લૂથી કુલ 63 લોકોના મોત થયા છે. રાજકોટમાં ઉનાળા પહેલા જ મહાનગરપાલિકાએ પાણી ચોરો સામે તવાઈ બોલાવવાની શરૂ કરી છે. શહેરના 3 વોર્ડમાં પાણી ચોરી કરતા 9 લોકો સામે મહાનગરપાલિકાએ ફરિયાદ નોંધાવી છે. ચોરી કરેલા તમામના નળ કનેક્શન કાપી તેમને નોટિસ ફટકારાઈ છે. મહાનગરપાલિકા આગામી સમયમાં કાર્યવાહી વધુ કડક કરીને પાણી ચોરીનું દૂષણ અટકાવવાનો કાયદો તૈયાર કરે તેવી શક્યતા. એક મહત્વના સમાચાર. ભાજપ અધ્યક્ષ અમિત શાહ આવતીકાલથી ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે. સુરતમાં સામાજિક કાર્યક્રમમાં તેઓ ભાગ લેશે, ત્યારે ભાજપ અધ્યક્ષ તાપીમાં પણ અહીંયા કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી સંબોધન આપશે, માર્ગદર્શન આપશે. ભાજપના આગેવાનો સાથે લોકસભાની ચૂંટણીની તૈયારીઓની પણ તેઓ સમીક્ષા કરશે. તો સાંજે 4 વાગ્યાની આસપાસ તેઓ અમદાવાદ આવશે. અમદાવાદ મુલાકાત દરમિયાન તેમના નિવાસ સ્થાને તેઓ રહેશે. ત્યારબાદ અમદાવાદમાં પણ આગેવાનો સાથે તે મુલાકાત કરશે અને સોમવારે સવારે ફરીથી દિલ્હી જવા માટે રવાના થશે. કિંજલ મિશ્રા આ વિષય પર વાતચીત કરવા ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી કિંજલ, અમિત શાહ આવતીકાલથી 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે, શું કાર્યક્રમ રહેશે તેમનો? ખાસ કરીને સુરત અને તાપી ની જે 2 જગ્યાઓ છે તે 2 જગ્યાઓ પર ભાજપનો જે કાર્યક્રમ છે તે કાર્યક્રમમાં હાજરી આપવાના છે. જો વાત કરવામાં આવે તો તે આજે સાંજે 4 વાગે અમદાવાદ આવી જવાના છે. જો કે અમદાવાદમાં આવ્યા બાદ તે પોતાના નિવાસ સ્થાન પર જ રહેવાના છે. નિવાસ સ્થાને બેઠકો થઈ શકે તેવી એક શક્યતાઓ દેખાઈ રહી છે અને કાલે તે તાપી અને સુરત જવા રવાના થવાના છે. 2 દિવસ સુધીના તેમના ત્યાં કાર્યક્રમ છે અને ત્યારબાદ સીધા સોમવારે તે દિલ્હી જવા રવાના થવાના છે. જી આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ. તો લોકસભાની ચૂંટણીની તૈયારીઓની અહીંયા સમીક્ષા કરવામાં આવશે. સાંજે 4 વાગે તેઓ અમદાવાદ આવશે અને પોતાના નિવાસ સ્થાને રહેશે. અને હવે નજર કરીશું સ્પીડ ન્યૂઝ ઉપર. નર્મદાના સરદાર સરોવર ડેમનું પાણી મેઇન કેનાલમાં છોડાતા બંધ કરવામાં આવ્યું. 13,741 ક્યુસેક પાણી સિંચાઈ અને પીવા માટે અપાતું હતું, જે બંધ કરવામાં આવ્યું છે. ગત વર્ષે 15 માર્ચ સુધી સિંચાઈ માટે અપાતું હતું અને આ વખતે વહેલા બંધ કરવામાં આવ્યું. અરવલ્લી જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. યાત્રાધામ શામળાજીમાં વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે, ત્યારે માવઠું થવાથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. પાટણના સમી અને હારીજ પંથક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. છૂટા છવાયા વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે, ત્યારે ભાવરે પવન ફૂંકાતા રવિ પાકને નુકસાન થાય તેવી ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે. બનાસકાંઠાની સુઈગામમાં ટ્રેક્ટરે પલટી મારી ગયું છે. શ્રમિકોએ ભરેલા ટ્રેક્ટરની પલટી ખાતે એક જણનું મૃત્યુ થયું, તેમજ 4 લોકો ઇજાગ્રસ્ત થયા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. ડાંગના કડમાળ ગામે ચાલતા આંગણવાડીના કામને ગામના લોકોએ અટકાવ્યું. પાયા વગર કમ્પાઉન્ડ વોલ બનાવતા લોકોએ વિરોધ કર્યો, જેને લઈ તલાટી અને કોન્ટ્રાક્ટરોને સૂચના આપી ઉચ્ચ સ્તરે ફરિયાદ કરવામાં આવી છે. તેમજ જર્જરિત દિવાલ તોડી પાડવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. અરવલ્લી મોડાસામાં ઘઉંના ટેકાના ભાવે રજીસ્ટ્રેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. એક દિવસમાં 1 જ ઓનલાઈન ફોર્મ ભરાયું છે.
જિલ્લામાં 61,000 હેક્ટરનું ઘઉંનું વાવેતર કરવામાં આવ્યું છે, તેમજ બે દિવસ પહેલા થયેલા માવઠાના કારણે ઘઉંમાં નુકસાન થતાં ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે। ભાવનગરના અલંગ શિપ બ્રેકિંગ યાર્ડની યુરોપિયન કમ્યુનિટી શિપ ઓનર્સ એસોસિએશનના 24 પ્રતિનિધિઓએ મુલાકાત લીધી। 3 દિવસની મુલાકાત દરમિયાન તેમણે નોંધ્યું કે અગાઉની સરખામણીમાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ઉપર સુધારા કરવામાં આવ્યા છે। પ્રતિનિધિઓએ જણાવ્યું કે અગાઉ તેઓ વર્ષ 2016માં અલંગની મુલાકાતે આવ્યા હતા। તેની સરખામણીમાં હાલની વાત કરીએ તો યાર્ડ સિમેન્ટ અને કોન્ક્રીટના બનેલા છે, તો આ સાથે જ કાર્યપદ્ધતિ અને સ્થિતિ પણ સારી જોવા મળી। પંચમહાલના કલોલમાં દીપડાનું બચ્ચું કુવામાં પડતા સુરેલી ગામના લોકો દોડી આવ્યા। ગ્રામજનોએ રેસ્ક્યુ કરી બચ્ચાને બહાર કાઢ્યું, ત્યારબાદ દીપડાના બચ્ચાને ડુંગરાળ વિસ્તારમાં સુરક્ષિત છોડી મુકાયું। ઉનામાં સિંહની પજવણી કરતા વધુ એક વીડિયો વાયરલ થયો છે। ઉમેદગામ નજીક રોડ ઉપર સિંહનો લટાર મારતો વીડિયો વાયરલ થયો। વીડિયો ઉતારનારે વાહનનો હોર્ન મારી સિંહને પજવ્યા, તો એક સાથે 3 સિંહની પજવણી કરતું વીડિયોમાં દેખાઈ રહ્યું છે। સુરતમાં અભિનંદન પરત ફરતા સૌને અભિનંદનની બાઇક રેલી કાઢવામાં આવી છે, ત્યારે આ રેલીમાં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહ્યા। ગાંધીધામમાં ગૌશાળાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી, ઘાસના જથ્થામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। ફાયર બ્રિગેડની ટીમે આગ ઉપર કાબુ મેળવ્યો, ગાયોને અન્ય સ્થળે ખસેડવામાં આવી। રાજકોટ ગોંડલમાં વિજય મમરાની ફેક્ટરીના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની છે। આગની જાણ ફાયર વિભાગને કરાતા ઘટના સ્થળ પર આવી આગ ઉપર કાબુ મેળવ્યો, કયા કારણોસર આગ લાગી છે તે જાણી શકાયું નથી। વલસાડના સરોદી હાઈવે પર કારમાં દારૂની હેરફેર થવાની બાતમીના આધારે પોલીસે પેટ્રોલિંગ હાથ ધર્યું, જેના પગલે કારમાં દારૂ લઈને જતા ચાલકે કાબુ ગુમાવતા હાઈવે પર કાર પલટી મારી, કાર ચાલક કાર મૂકીને ફરાર થતા પોલીસે તપાસ હાથ ધરી। તાપી વ્યારામાં અલગ અલગ વિભાગના કર્મચારીઓ પોતાની પડતર માંગ સાથે રેલી કાઢી, ત્યારે આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। પડતર પ્રશ્નોને લઈ સરકારનો દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા સયાજી ગ્રાઉન્ડથી જિલ્લા સેવા સદન સુધી રેલી કાઢવામાં આવી અને રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું। વડોદરામાં આવેલા પાદરામાં જમીન સંપાદન કરેલી જમીનનું વળતર ન મળતા ખેડૂતોએ હોબાળો કર્યો, ખેતરના ઓરડી તેમજ ટ્યુબવેલ સહિતના વળતર ન મળતા અહીંયા હોબાળો કરવામાં આવ્યો। ખેડૂતો જમીન સંપાદન કરવા માટે આવેલા અધિકારીઓ સામે ખેડૂતોનો વિરોધ કર્યો, ખેડૂતોના વિરોધને પગલે પોલીસ ઘટનાસ્થળે આવીને મામલો થાળે પાડ્યો। સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલી જમીનને લઈ પ્લોટ હોલ્ડરો અને બિલ્ડર વચ્ચેનો વિવાદ વકર્યો, 5 પ્લોટ હોલ્ડરોએ જમીનના વિવાદને લઈ કેરોસીન છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો। હોલ્ડરોએ પોલીસ ઉપર બિલ્ડરોનો પક્ષ લેવાનો આક્ષેપ કર્યો છે, જોકે ચોક બજાર પોલીસે સમયસર પહોંચીને પ્લોટ હોલ્ડરોની અટકાયત કરી સ્થિતિ થાળે પાડી। તો અને મહત્વના સમાચારો આગળ પણ છે, પરંતુ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો।
બ્રેક બાદ સ્પીડ ન્યૂઝમાં સ્વાગત છે. આગળ વાત કરીશું રાજકોટની. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂનો કેર યથાવત જોવા મળ્યો છે. રાજકોટમાં સ્વાઇન ફ્લૂના કારણે 2 દર્દીઓના મોત થયા છે. ધંધુકાના 54 વૃદ્ધનું અને રાપરની 54 વર્ષીય મહિલાનું મોત થયું છે. વધુ 9 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. વડોદરામાં સ્વાઇન ફ્લૂનો કેર હજુ પણ યથાવત છે, ત્યારે વધુ 2 મહિલાઓના સ્વાઇન ફ્લૂના કારણે સારવાર દરમિયાન મોત થયા છે. ગુરવા વિસ્તારની 83 વર્ષીય મહિલાનું મોત થયું છે, તો માંજલપુરની 63 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે. આરોગ્ય વિભાગે 23 જેટલા સેમ્પલ લીધા, જેમાંથી 11 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. 3 વર્ષીય બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. અમરેલીના વડિયા કુંકાવાવના તલાટી મંત્રીએ પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ આપી. તેમણે 1 દિવસનો પગાર શહીદી ફંડમાં જમા કરાવવાનો નિર્ણય કર્યો છે. તલાટી મંત્રી સંઘે 1 દિવસનો પગાર શહીદોને શ્રદ્ધાંજલિ ઉપર અર્પણ કર્યો છે. જૂનાગઢમાં મિની કુંભના મેળામાં મોટી સંખ્યામાં સાધુ સંતોને લોકો ઉમટ્યા. મિની કુંભ મેળામાં રુદ્રાક્ષનું મોટું શિવલિંગ અનુકૂળ આકર્ષણનું કેન્દ્ર બન્યું. મેળામાં ચગડોળ સહિતના અનેક આકર્ષણો છે. સાધુ સંતોએ કુંડમાં ડૂબકી લગાવી ભવનાથની પૂજા કરી. મેળામાં મોટી સંખ્યામાં લોકોના આગમનને લઈ અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો. ટ્રાફિક જામની સ્થિતિ ન થાય તે માટે પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે શિવરાત્રી પૂર્વે ભોળેનાથની પૂજા કરવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા. ભારતે કરેલી સ્ટ્રાઇકમાં કેટલાક આતંકવાદીઓ ઠાર કરાયા અને તેના આંકડા મમતા બેનર્જીએ માંગ્યા છે. મમતા બેનર્જીએ આ નિવેદનનો ઉપયોગ કરી પાકિસ્તાનને આક્ષેપ કર્યો છે કે મોદી જવાનોના રક્ત પર રાજકારણ કરે છે. આઈસીઆઈસીઆઈના બેંકના ભૂતપૂર્વ એમડી અને સીઈઓ ચંદા કોચરને આઈસીઆઈસીઆઈ બેંક અને વિડિયોકોન લોન કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પૂછપરછ માટે બોલાવ્યા. વિડિયોકોનના વેણુગોપાલના ધૂતને પણ આજે ફોન કર્યો છે. ઉલ્લેખનીય છે કે ઈડીએ ચંદા કોચર અને વેણુગોપાલ ધૂત ક્યાં છે તે શુક્રવારે શોધ્યા. લાખો દેશવાસીઓ જે ક્ષણની રાહ જોતા તે ક્ષણ પૂરી થઈ છે. પાકિસ્તાને ભારતને અભિનંદન સોંપ્યા. વાઘા બોર્ડર ઉપર દિવસભરથી લોકો અભિનંદનની રાહ જોઈ રહ્યા હતા. ત્યાં તૂતાનો અંત આવ્યો છે. વાઘા બોર્ડર પર અભિનંદન પરત ફરતા દેશભરમાં ઉજવણીનો માહોલ. નાપાક પાકિસ્તાને અભિનંદનનો ફરી એકવાર વિડીયો ઉતાર્યો છે. અભિનંદનને સોંપતા પહેલા પાકિસ્તાને જીનીવા સંધિનો ભંગ કર્યો. અભિનંદનનો બળજબરીપૂર્વક વિડીયો બનાવવામાં આવ્યો છે. 1.24 મિનિટના વિડીયોમાં 16 કટ્સ જોવા મળ્યા. ફરી એક વખત પાકિસ્તાને કર્યો છે આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદનો બચાવ. પોતાના એક નિવેદનમાં મસૂદ અઝહરના આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદની તરફેણ કરતા પાકિસ્તાને કહ્યું કે પુલવામા હુમલા માટે જૈશ એ મોહમ્મદ જવાબદાર નથી. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કહ્યું કે પુલવામાના હુમલાની જવાબદારી જૈશ એ મોહમ્મદે સ્વીકારી હોવાની વાતમાં કન્ફ્યુઝન છે, કારણ કે જૈશ એ મોહમ્મદે આ હુમલાની જવાબદારી સ્વીકારી જ નથી. કદાચ કુરેશીને ખબર નથી કે પુલવામા હુમલા પછી એક વિડીયો જાહેર કરી જૈશ એ મોહમ્મદે જવાબદારી સ્વીકારી હતી. કુરેશીએ મસૂદનો બચાવ કરતા કહ્યું કે મસૂદ પાકિસ્તાનમાં છે, પરંતુ તે ખૂબ જ બીમાર છે કે પોતાના ઘરની બહાર પણ નથી નીકળી શકતો. પાકિસ્તાન તરફથી પૂંછમાં સતત ગોળીબાર થયોના તમામ વચ્ચે પૂંછના સલોત્રી ગામમાં એક જ પરિવારના 2 બાળકો સહિત 3ના મોત નિપજ્યા. નાપાક પાકિસ્તાન સીઝફાયર ઉલ્લંઘનમાં ન માત્ર ગોળી પર મોટરા પણ છોડી રહ્યું છે. ખાસ કરીને રહેણાંક વિસ્તારોને તેણે વધુ નિશાન બનાવ્યા છે. ભારત અને પાકિસ્તાનના તણાવ વચ્ચે કાશ્મીરમાં બરફ વર્ષાએ થોડી ગરમી ઓછી કરી. ઘણા સમયથી અહીંયા બરફ વર્ષા થઈ ન હતી. અત્યારે કાશ્મીરના લોકોને બરફ વર્ષાની ખૂબ જરૂર હતી. બરફ પડવાથી કાશ્મીરનો નજારો પણ બદલાઈ ગયો. લોકો ખુશ થયા. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 વન ડે મેચની શ્રેણીની પ્રથમ મેચ આજે હૈદરાબાદમાં રમાશે. વિશ્વકપ પહેલા અંતિમ વન ડે શ્રેણી હોવાથી ભારત માટે ખૂબ જ મહત્વની છે. ભારત માટે સારી વાત એ છે કે છેલ્લા 14 મહિનાથી ભારત અને ઇંગ્લેન્ડ પીચનો મિજાજ એક સમાન છે. ભારતમાં છેલ્લી 50 મેચમાં સરેરાશ 290 રન બન્યા, તો ઇંગ્લેન્ડમાં 302 રન બન્યા. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 વન ડેની સિરીઝની પહેલી મેચ 2 માર્ચે. પ્રેક્ટિસ દરમિયાન ધોનીના ડાબા હાથમાં ઇજા થતા વન ડે રમવા અંગે અનિશ્ચિતતા છે. માકરાણ કપ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભારતને દીપક સિંહે ગોલ્ડ અપાવ્યો. દીપકે 49 કિલોગ્રામ કેટેગરીમાં ફાઇનલમાં જાફર નાસરીને હરાવ્યો. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના પ્રેમ સંબંધોની સૌ કોઈ વાકેફ છે. કરણ જોહરે આલિયા ભટ્ટને રણબીર કપૂર સાથે જલ્દીથી લગ્ન કરવાની સલાહ આપી છે. ધ કપિલ શર્મા શોમાં નવજોત સિદ્ધુને સ્થાને અર્ચના પૂરણસિંહ આવી છે. ધ કપિલ શર્મા શો માટે નવજોત સિદ્ધુને વાર્ષિક 25 કરોડ મળતા હતા અને અપૂર અર્ચનાને 20 કરોડ એપિસોડના 2 કરોડ મળશે. ડિરેક્ટર અભિષેક ચૌબેની સાન ચિડિયાથી ઓડિયન્સને ડાકોની દુનિયામાં લઈ ગયા. 1 માર્ચે રિલીઝ થયેલી ફિલ્મ સોન ચિડિયામાં એક્ટર સુશાંત સિંહ રાજપૂતની દમદાર એક્ટિંગ છે.
સલમાન ખાન અને ઐશ્વર્યા રાયને આગામી ફિલ્મ સાથે ચમકાવવા સંજય ભણશાલી તૈયાર. જો આમ થશે તો બંને 20 વર્ષ બાદ ફરી પડદા પર સાથે જોવા મળશે. અભિનેતા ટાઇગર શ્રોફનો આજે બર્થડે. અભિનય ક્ષેત્રને આવ્યા પહેલા ટાઇગરની ઓળખ જેકી શ્રોફના પુત્ર તરીકે થતી. સફળ અભિનેતા, ડાન્સર અને બોડી બિલ્ડર તરીકે ટાઇગરે સારી નામના મેળવી છે. વાત કરીએ વોટરના ઘરે રિપોર્ટરની, જેમાં ઝી 24 કલાકની ટીમ પહોંચી છે વલસાડ. વલસાડ જિલ્લાના પારડીમાં રહેતા સાકરિયા પરિવાર સાથે 2019ની ચૂંટણીને લઈ ખાસ વાતચીત કરી. ત્યારે આવો સાંભળીએ શું કરી રહ્યા છે સાકરિયા પરિવારના સભ્યો. ઝી 24 કલાકની ખાસ રજૂઆત વોટરના ઘરે રિપોર્ટરમાં આજે અમે આવ્યા છે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના દિનેશભાઈ સાંકરિયાના ઘરે. આપ જોઈ શકો છો આ દિનેશભાઈ સાંકરિયાનું ઘર છે. દિનેશભાઈ સાંકરિયા કે જેઓ પારડીની નામાંકિત શાળા વલ્લભ આશ્રમના ટ્રસ્ટી છે, અહીં એમની સાથે એમની પત્ની રહે છે અને એમનો પુત્ર પણ રહે છે. પુત્ર કુશ સાંકરિયા કે જે દિનેશભાઈની સાથે તેમની શાળામાં સેક્રેટરી તરીકે છે અને કુશની સાથે અહીં તેની પત્ની પણ રહે છે. તો ચોક્કસથી આ પરિવાર પાસેથી જોવાનું, ચોક્કસથી જાણવાનું એ રહેશે કે કઈ રીતે તેમણે છેલ્લા 4.5 વર્ષની સરકારનું સરવૈયું કાઢ્યું છે અને આવનારી સરકાર પાસેથી તેઓની શું અપેક્ષાઓ છે. કારણ કે હજારો બાળકોને આ પરિવાર ભણાવતું હોય છે, ત્યારે હજારો વાલીઓને પણ આ પરિવાર મળતું હોય છે, ત્યારે કદાચ એમની પાસેથી કંઈક નવું જાણવા મળશે અને કંઈક તેઓની માંગણીઓ અલગ હશે. તો ચાલો આવો જોઈએ વોટરના ઘરે રિપોર્ટરમાં સાંકરિયા પરિવાર શું કહે છે. તો હવે અમે આવી ગયા છે સાંકરિયા પરિવારના ઘરમાં. આપ જોઈ શકો છો એ રીતે હાલ અહીં આખો પરિવાર છે. દિનેશભાઈ સાંકરિયા કે જેઓ આ ઘરના મોભી છે અને જેની સાથે જ વલ્લભ આશ્રમ શાળાના ટ્રસ્ટી પણ છે, તો એમની સાથે એમની પત્ની છે. એમની બાજુમાં જો જોઈએ તો કુશભાઈ સાંકરિયા છે કે જેઓ દિનેશભાઈના પુત્રની સાથે વલ્લભ આશ્રમ શાળામાં સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવે છે, તો એમની સાથે એમની પણ પત્ની છે. તો હવે આપણે સીધા પહેલાં દિનેશભાઈ પાસે જ જઈએ, એમની પાસેથી સીધો જાણવાનો પ્રયત્ન કરીએ કે સરકારના છેલ્લા 4.5 વર્ષ દિનેશભાઈ કેવા રહ્યા. કારણ કે આખી શાળા ચલાવવાની હોય છે આપે, નોટબંધી પણ આવી અને જીએસટી પણ આવી. શું શું કેવું તમારા માટે, કેવું 4.5 વર્ષ કેવા રહ્યા સરકારના? જ્યારથી ભાજપ સરકાર અને માનનીય નરેન્દ્રભાઈ મોદી પ્રાઇમ મિનિસ્ટર બન્યા ત્યારથી, અને તે પહેલાં ગુજરાતના પણ ચીફ મિનિસ્ટર હતા ત્યારથી, ગુજરાતમાં ઘણે સુખ અને શાંતિ આવી રહી છે. દેશના જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે વિદેશો સાથેનો જે સંબંધ સાચવ્યો અને તેઓ સાથેના સંબંધો કેળવ્યા, એનાથી વિશ્વમાં ખૂબ જ ભારતનું નામ થયું છે અને આ બહુ જ મોટી વસ્તુ છે. જી, તો અહીં દિનેશભાઈની સાથે એમના પુત્ર કુશ સાંકરિયા પણ છે, યુવા લોહી છે. એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કારણ કે શાળામાં પણ તેઓ સેક્રેટરી તરીકે છે. સૌથી પહેલાં તો કુશભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે ઝી 24 કલાકમાં. આપની પાસેથી ખાસ એ જાણવા માંગીશ કે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે, કેવી સરકાર ઈચ્છો છો, શું ઈચ્છો છો, શું અપેક્ષાઓ છે? આપણે યંગ યુથ અમે એવું જ ઈચ્છીએ છીએ કે એવી ગવર્મેન્ટ આવે જે યુથને એટ્રેક્ટ કરી શકે. આજે ઘણું આપણું બ્રેન ટેલેન્ટ ઇન્ડિયાની બહાર હજુ પણ પડ્યું છે, જો એને આપણે એટ્રેક્ટ કરીને પાછું લાવી શકીએ તો એનાથી વધારે ઉત્તમ કામ દેશ માટે નહીં થાય. એજ્યુકેશન ક્ષેત્રમાં પણ ઘણું હજુ કામ થઈ શકે એમ છે, ખાસ કરીને પોલિસીઝને એમાં જો ઘણું રીથિંકિંગ થાય તો બહુ સારું થઈ શકશે. ખાસ કરીને પ્રી સ્કૂલ સેક્ટર, અર્લી ચાઇલ્ડહુડ અને હાયર સેકન્ડરી એટલે હાયર એજ્યુકેશન પર ઘણું થિંકિંગ પ્રોસેસની બહુ જ અમને નીડફુલ લાગી રહ્યું છે. જી, તો જે રીતે કુશભાઈએ જણાવ્યું રીતે કે કેટલાક સુધારા કરવાની હજી પણ જરૂર છે. આપણી સાથે દિનેશભાઈના ધર્મપત્ની પણ આપણી સાથે છે, આપણે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. મેડમ, ખાસ કરીને આખા ઘરનું બજેટ ચેક કરવું એ ઘરની મહિલા, મોભી મહિલાના હાથમાં હોય છે. શું અસર રહી તમને છેલ્લા 4.5 વર્ષમાં, જે ઉતાર ચઢાવો આવ્યા, જે નોટબંધી લઈ લઈએ કે પછીથી કેટલીક શાકભાજીના ભાવ વધારા લઈ લઈએ, એ બધી બાબતો કેટલી અસર કરી ગઈ? બીજા બધાને જેમ અસર થઈ એમ થોડી ઘણી અસર લાગે, પણ જ્યાં જરૂરી હોય અને જે એમને ફેરફાર કર્યા છે અને એમાં જ્યાં જરૂરી હશે એ દેશને માટે સારું જ થયું છે છેલ્લે. એટલે એમાં અસર એટલું બધું નહીં, બધું બરાબર જ ચાલે છે, એમાં કોઈ વાંધાજનક બહુ લાગ્યું નથી. મેડમ,
ખાસ કરીને આપની પાસેથી એ જાણવા માંગીશ કે કેવી સરકાર આપ ઈચ્છો છો? આપના પતિએ તો જણાવી દીધું, પણ આપ કેવી સરકાર ઈચ્છો છો એક મહિલા તરીકે? કારણ કે આપણી પાસે આપણી સાથે અહીં આપણા જ પટાંગણમાં ગર્લ્સ હોસ્ટેલ પણ છે, તો કયા પ્રકારની તમે સરકાર ઈચ્છો છો એક મહિલા તરીકે, શું કહેવામાં? સરકાર તો જે કુશે કીધું કે જે સરકાર આપણે અહીંયા આવવી જોઈએ, કે જે અત્યારના જનરેશન્સ કે અત્યારના જે પણ ડેવલપમેન્ટમાં જે બધાને સારી રીતે સમજી શકે અને સારું એનો ઉપયોગ થાય એવી સરકાર ઈચ્છે છે. જી, તો આ છે સાંકરિયા પરિવાર, જેમણે જણાવ્યું એ રીતે કે જે સરકાર છે એનાથી તેઓ સંતુષ્ટ છે, પરંતુ કેટલાક અપગ્રેડેશન સરકારે કરવા જરૂરી છે, તો ક્યાંક એજ્યુકેશન સેક્ટર ઉપર પણ સરકારે થોડું ધ્યાન આપવું જરૂરી છે. બાકી જે સરકાર છે એ જ રિપીટ કરવામાં આવશે. તો હવે ફરી પાછા મળીશું બીજા વોટરના ઘરેથી. ત્યાં સુધી મને એટલે કે જય પટેલને રજા આપશો. નમસ્કાર. તો આ હતી અમારી વિશેષ રજૂઆત વોટરના ઘરે રિપોર્ટર. વધુ સમાચાર માટે સહયોગી સિદ્ધિ આપની સાથે જોડાશે. હાલ મને રજા આપશો. નમસ્કાર.